ફ્લેવર્સ ઓફ ગુજરાત ધ વર્લ્ડ ઓફ રેસિપીઝ અને હું છું દીપાલી ગઢવી અને ફૂડની આપણી આ સફરમાં આજનું જે આપણું સ્ટેશન છે એ છે ગાંધીનગર ભાઈ જે પણ શહેરમાં રહેતા હોય અને કે જે પણ શહેરના હોઈએ તો એના વિશે આપણને એકદમ ડિટેલમાં બધું ખબર હોય જેમ કે અત્યારે હું ગાંધીનગર આવી છું પણ મને ફક્ત એટલું ખબર છે કે આ ઘડિયાળવાળા ટાવર છે ત્યાં હું આવી ગઈ છું અને સાથે સાથે આજે આપણે એક પાર્ટિસિપન્ટને મળવાનું છે તો ભાઈ આપણા આજના જે પાર્ટિસિપન્ટ છે ને એમને જ ફૂડ ઉપર ન્યુટ્રિશન ઉપર એટલો બધો જે છે એ કોર્સ કર્યો છે એના ક્લાસીસ કર્યા છે કે દરેક ઇન્ગ્રેડિયન્ટ વિશે આપણને ડિટેલમાં જણાવશે અને બસ એ જ તો મજા છે ફ્લેવર્સ ઓફ ગુજરાતની રેસિપીની કંઈક હટકે હશે એમાં પણ જો ડિટેલિંગ સાથે તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળે તો કેટલી મજા પડે તો ચલો આવી જ બે રેસિપી આજે શીખવાની છે એમાંથી પહેલી રેસિપી કઈ છે તેમને મળીને જાણીએ ચક્ષુષાબેન સૌથી પહેલા તો વેલકમ ટુ ફ્લેવર્સ ઓફ ગુજરાત થેન્ક યુ વેરી મચ અચ્છા ખૂબ સરસ એક હેલ્ધી વર્ઝન લઈને આવ્યા છો સાચી વાત બહુ સાચી વાત અને હમણાં જ તમે તમારો પાછો કોર્સ પણ કમ્પ્લીટ કર્યો હા એટલે સોને પે સુહાગા જેવી વાત છે હા ચોક્કસ તો પછી હવે જે પણ તમે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખશો બધાના જ અમને જે છે એ ન્યુટ્રિશન વેલ્યુ છે બધી ખબર પડશે ને આજે બસ ચોક્કસ છે ઓલ રાઈટ તો પછી જોઈએ કે કેવી રીતના તમે શીખવાડો છો અને સૌથી પહેલા જે કબાબ છે એ કયા લઈને આવ્યા છો એ જણાવો આજે હું સોયા પનીર કબાબ લઈને આવી છું સ્ટાર્ટ કરીએ શું કરે છે સૌથી પહેલા આપણે મિશ્રણ તૈયાર કરીશું હા કબાબ માટેનું મિશ્રણ તૈયાર કરીએ છે હા જી આ સોયાબીનની જે વડી આવે છે એને પલાળીને એનો માં કોરી કરી નાખવાની પલાળીને એકદમ કોરી કરી નાખવાની છે કોરી હશે ને તો એને મિશ્રણ આપણે લેવામાં એકદમ સારું પડશે આપણે અડધો બાઉલ લીધું છે અને પનીર પણ આપણે એમાં સારા એવા પ્રમાણમાં લીધું છે આની આના જેટલા ભાગનું છે એટલું જ આપણે પનીર લીધું છે એટલે અડધો બાઉલ આપણે પનીર લીધું છે ઓકે બંને જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એની ક્વોન્ટિટી સેમ હા હા સેમ ક્વોન્ટિટી રહેશે હવે સાથે થોડુંક બાઇન્ડિંગ માટે આપણે બટેટાનો ઉપયોગ કરશું પણ પ્રમાણ ઓછું જ રાખશું એનું વડી જો કોરી હશે ને તો તમારે બટેટાની બહુ જરૂર નહીં પડે અત્યારે કેટલા લઈએ છે અત્યારે આપણે બે ચમચી લીધી છે જો જરૂર પડશે તો આપણે લઈ શકશું વધારે ઓકે હા અને બ્રેડ ક્રમ્સ પણ એવું જ છે આપણે જો જરૂર પડશે હા તો વધારે લઈશું